હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ઓટ્સ પાલકનો હાંડવો. તેની માટે મેં અહીંયા એક કપ ઓટ્સ લીધા છે. તેને હવે મિક્સર જારમાં પીસી લેવાના છે. એકદમ પાવડર ફોર્મ થઈ જાય ત્યાં સુધી પીસવાનું છે. ઢાંકણ ઢાંકીને આપણે તેને પીસી લઈશું. હવે એક વાસણમાં આપણે પીસેલા આ ઓટ્સ લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ પાવડર ફોર્મમાં પીસાઈ ગયા છે. હવે તેને પાણીની મદદથી આપણે પલાળી લેવાના છે. એકદમ ઢોકળાનું બેટર કરીએ તે રીતે તેનું બેટર કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. આ બેટર તૈયાર કરવામાં મારે 1/2 કપ જેટલું પાણીની જરૂર પડી છે. હવે અહીંયા મેં ડુંગળી, ટામેટું, કેપ્સિકમ અને ગાજરને ક્રશ કરી દીધા છે. હવે તેને આપણે તૈયાર કરેલ બેટરમાં એડ કરી દઈશું. ક્રશ કરેલા સબ્જી આપણે બધા એડ કરી દીધા છે. હવે તેને આપણે ઝીણી સુધારેલી પાલક પણ એડ કરી દઈશું. નાના બાળકો જો પાલક ન ખાતા હોય તો આ રીતે પાલકનો યુઝ કરીને પણ તેને પાલક ખવડાવી શકો છો. હવે તેને આપણે બરાબર અહીંયા મિક્સ કરી દેવાનું છે. જો તમને અહીંયા મિક્સ કરતી વખતે થોડુંક હાર્ડ લાગે તો તેમાં તમે થોડું પાણી ઉમેરી શકો છો. અહીંયા બેટર મને થોડુંક હાર્ડ લાગતું હતું એટલે મેં અહીંયા થોડું પાણીનો યુઝ કર્યો છે. હવે તેને પણ બરાબર રીતે હલાવી દેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા બેટર મિક્સ થઈને બધું રેડી છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તેની માટે 1/2 ચમચી જેટલો હલ્દી પાવડર, 1/2 ચમચી જેટલો ધાણાજીરો પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી અને બરાબર મિક્સ કરી દેવાનું છે. એક સરખી રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિશ્રણ અહીંયા મિક્સ થઈને રેડી છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા તેલ એડ કરવાથી એક હાંડવો ખૂબ જ સોફ્ટ બને છે. અહીંયા મેં કોઈ પણ જાતનો બેકિંગ પાવડર કે ઈનોનો યુઝ કર્યો નથી. હવે હાંડવો બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું. પેનમાં તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈ બરાબર તતરે ત્યાર પછી 3-4 જેટલા લીમડીના પત્તા એડ કરી દેવાના છે. વઘાર બરાબર તતડી જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ મિશ્રણ એડ કરી દઈશું. એડ કરેલા મિશ્રણને આ રીતે ચમચીની મદદથી બધી સાઈડે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 5-10 મિનિટ માટે એક સાઈડે મીડિયમ સ્લો ગેસ પર કૂક કરવાનું છે. 5-7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે નીચે શેકાઈને રેડી થઈ ગયો છે. હવે તેને પ્લેટની મદદથી આપણે તેને ટર્ન કરી દેવાનો છે. હવે તેને પછીથી પેનમાં આ રીતે ધીરેથી એને સરકાવી દઈશું તો નીચે સાઈડે પણ તે બરાબર શેકાઈ જાય. તેને પણ ઢાંકીને 5-7 મિનિટ શેકાવા દેવાનો છે. 5-7 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ઢાંકણ ખોલી જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે મસ્ત રીતે શેકાઈ ગયો છે. હવે પ્લેટની મદદથી તેને ટર્ન કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે શેકાઈને રેડી થઈ ગયો છે. હવે તેને 5 મિનિટ માટે ઠંડો કરીશું. અહીંયા હાંડવો ઠંડો થઈ ગયો છે. હવે તેને એક નાઇફની મદદથી આપણે તેને કટ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ પણ બન્યો છે. આ રીતનો ક્વિક નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં કે સવારના બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો. એકદમ ખૂબ જ હેલ્ધી અને સરસ બને છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. તૈયાર છે આપણો હેલ્ધી એન્ડ ટેસ્ટી પાલક ઓટ્સનો હાંડવો.